પાંડેસરામાંથી મંગળવારે બપોરથી અપહરણ થયેલ બાળકનો મૃતદેહ જૂના પાડોશીના મકાનમાંથી મળી આવતા હત્યા થઈ હોવાની આશંકા સાથે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. પાંડેસરા ખાતેથી મંગળવારે એક 11 વર્ષીય બાળકનું અપહરણ થયું હતું. બાળકના અપહરણ બાદ પરિવાર સાથે પોલીસે પણ શોધખોળ શરૂ કરી હતી, જેમાં બુધવારે સવારે બાળકની લાશ પૂર્વ પડોશીના મકાનમાંથી મળી આવી હતી, જેથી પોલીસ અને પરિવારજનોને બાળકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે બાળકની લાશનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિના રોજ એક અપહરણનો બનાવની ઘટના બનેલી છે, જે બાબતેની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગત રાત્રિના રોજ નોંધવામાં આવેલી છે. આ કામના ફરિયાદીએ પોતાની ફરિયાદમાં પોતાનો જે 11 વર્ષનો પુત્ર છે તેનું કોઈપણ અજાણ્યા ઈસમોએ અપહરણ કરેલાની ફરિયાદ નોંધાવેલી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ઘટના સ્થળની વિઝિટ કરેલી છે, તેમજ આજુબાજુમાં તપાસ કરતાં આ જે અપહરણ થનાર જે બાળક છે તે જે પોતાનું જે અગાઉના જે ઘરે રહેતા હતા ત્યાંના એક જગ્યાએથી તેની ડેડ બોડી મળેલી છે. હાલમાં આ જે બાળકની જે ડેડ બોડી મળેલી છે તેના પેનલ ડોક્ટરથી તેનું પીએમની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. હાલમાં પીએમ રિપોર્ટ એકવાર આવ્યા બાદ તમામ વસ્તુઓ સ્પષ્ટપણે આપને કહી શકાશે. હાલમાં પીએમ જે અપહૃત બાળક છે તેની ઉપર પીએમ જે કરવામાં આવી રહ્યું છે, પીએમ રિપોર્ટ ઉપર પોલીસ આગળની તપાસ વધુ કરશે. માસૂમ બાળકનું અપહરણ થયા બાદ કલાકોમાં જ તેની લાશ મળી આવતા હાલ તો ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ સુરત.